વિરામ બાદ આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના તલોદની. સાબરકાંઠા જિલ્લાના તલોદના પુંસરી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્વર્ગવાસ નટુભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં ગામના તથા આજુબાજુમાંથી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મેડિકલ સેવાનો લાભ લીધો હતો. તલોદ તાલુકાના વિકાસશીલ ગામ પુંસરી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સો નટુભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા 326 ઉપરાંતના વિવિધ રોગોના દર્દીઓ આ કેમ્પમાં રોગ નિદાન સારવાર અને મફત દવાનો લાભ લીધો હતો. તેમજ કેટલાક કિસ્સાઓમાં જ્યાં ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને સો નટુભાઈ ચૌધરી ટ્રસ્ટ દ્વારા ઓપરેશન સુધીની સેવાઓ આપવા સુધીના સેવાઓના ટ્રસ્ટના નરેન્દ્રભાઈ પટેલ અને હિમાંશુભાઈ પટેલે આયોજન કર્યું હતું. આ મેડિકલ કેમ્પમાં અમદાવાદના ગાયનિક ડૉક્ટર મોહિલ પટેલ, તલોદ બ્લોક હેલ્થ ઓફિસર ડૉક્ટર વિનોદ મુઘડ, ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર અમિત શર્મા, ફિઝિશિયન ડૉક્ટર પિંકેશ પટેલ, ડૉક્ટર જતીન પટેલના સહિતના જુદા જુદા રોગોના નિષ્ણાત તબીબો અને આરોગ્ય સ્ટાફ અને નટવરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ખડેપગે રહીને સેવાઓ આપી હતી. આ કેમ્પમાં હિંમતનગરના સિદ્ધાર્થભાઈ પટેલ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહ, કારોબારી અધ્યક્ષ રૂપેશ ઝાલા, નટુભાઈ ચૌધરી ચેરિટેબલ ટ્રસ્ટના નરેન્દ્રભાઈ પટેલ, હિમાંશુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહી આ મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં સગર્ભ માતાઓને ફણગાવેલા મગ અને પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો હતો, તેમજ સ્વચ્છતા અને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરવા આહવાન કરાવ્યું હતું. કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સુંદર વ્યવસ્થા સેવાઓની સહારના થઈ હતી. અગરસિંહ પરમાર સાથે મનુ નાઈ, ZS TV તલોદ.